ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? ઓકે, હું પણ મજામાં છું. ફ્રેન્ડ્સ, હવે તો તમને બહુ મજા આવતી હશે. ઘરે આવે છે ને રમતના વિડીયો આવે છે, ડ્રોઈંગના વિડીયો આવે છે, ક્રાફ્ટના વિડીયો આવે છે, એક્સપેરિમેન્ટના પણ વિડીયો આવે છે. જુઓ છો ને ફ્રેન્ડ્સ બધા? હા, એ જોતા રહેજો. આજે હું તમારા માટે કંઈક નવું લઈને આવી છું, તો તમે બધા ધ્યાનથી જોજો. આજે આપણે કંઈક ડ્રો કરવાના છીએ, તો એ શું ડ્રો થાય છે એ બધાએ ધ્યાનથી જોવાનું છે. પછી હું તમને કહીશ કે એ શું હતું. જુઓ ફ્રેન્ડ્સ, આજે આપણે જે ચિત્ર તૈયાર કરવાના છે એના માટે મેં એક કાગળ લીધું છે, ફૂટપટ્ટી છે, પેન્સિલ છે અને રબર છે. જો તમારી પાસે તો નોટબુક હશે ને ડ્રોઈંગની, તો તમારે નોટબુકમાં ડ્રો કરવાનું છે. તો મારી પાસે આ મોટી સ્કેલ છે, દેખાય છે બધાને? જોતા રહેજો. આપણે શેનું ચિત્ર તૈયાર કરીએ છીએ? તો સૌપ્રથમ આપણે આડી અને ઊભી લીટી દોરીશું. બે લીટી આડી અને બે લીટી ઊભી, પણ એક સરખા માપની દોરવાની છે. તો ફ્રેન્ડ્સ, એક સરખા માપની આપણે ચાર લીટીઓ દોરીએ તો શું બને? કોણ કહેશે? ચોરસ. હા, જો આપણે ચાર સરખી લાઈનો દોરીએ તો ચોરસ રેડી થાય છે. તો સૌ પ્રથમ આપણે પહેલા અહીં ચોરસ બનાવીશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણે માપ લેવાનું છે ને, તો અહીંયા નંબર્સ છે 0, 1, 2, 3. તો આપણે 1, 5, 15 સુધી માપ લઈશું અને એ માપનું ચોરસ બનાવીશું. તો સૌ પ્રથમ આપણે માપ લઈ લઈએ. આ રીતે જુઓ, પહેલાં આપણે 0 પર આ રીતે ટપકું કરીશું અને 15 કા છે 1, 5, 15, તો એનું ટપકું આ રીતે કરીશું. દેખાય છે ફ્રેન્ડ્સ? એટલે આપણું માપ સરખું આવે. બે તબક્કા થઈ ગયા ફ્રેન્ડ્સ. હવે ઊભી લીટી માટે માપ લઈશું, તો 0 પર આ ટપકા પાસે આપણે 0 મૂકી દઈશું આ રીતે, અને અહીં 15 સુધી માપ લઈશું આમ. ઓકે ફ્રેન્ડ્સ, હવે બીજી આડી લીટી કરીશું આ રીતે, અને આપણે 15 પર મૂકીશું અહીં ટપકું, અને અહીં 0 પાસે ટપકું કરીશું. જુઓ ફ્રેન્ડ્સ, થાય છે ને? હવે આ ટપકું આપણે અહીં માપી લઈશું. 0 થી 15 સુધી આવે છે. જુઓ ફ્રેન્ડ્સ, છે ને બરાબર? જુઓ ફ્રેન્ડ્સ, ટપકા કરીએ છે ને, એને હું ઘટ્ટા કરી દઉં એટલે તમને સરસ દેખાય. તમારે પણ આ રીતે માપ લઈને ટપકા કરવાના છે અને પછી એને જોઈન્ટ કરવાનું છે. ફ્રેન્ડ્સ, ટપકા દેખાય છે ને બધાને? હવે આપણે એ ટપકા જોઈન્ટ કરીશું એટલે આપણું ચોરસ રેડી થઈ જશે. પહેલાં આપણે આડી લીટી દોરીશું. હવે આપણે ઊભી લીટી દોરીશું. ટપકાથી ટપકું જોઈન્ટ કરવાનું છે ફ્રેન્ડ્સ. હવે આપણે ફરી આડી લીટી દોરીશું. હવે આપણે ઊભી લીટી દોરીશું ફરીથી. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે ચોરસ રેડી થયું ને બધાનું, સરસ થાય છે ને? હા, હવે આપણે આગળ દોરીશું. બધા ધ્યાનથી જોજો. હવે ફ્રેન્ડ્સ, આપણે છે ને આ ચોરસમાં ત્રાસી લીટી દોરીશું. જોજો બધા ધ્યાનથી, આ રીતે અહીંથી એક ત્રાસી લીટી, અને બીજી ત્રાસી લીટી અહીંથી દોરીશું આ રીતે. દેખાય છે ફ્રેન્ડ્સ બધાને? હા, જુઓ આ રીતે બે ત્રાસી લીટી કરવાની છે. હવે ત્યારબાદ અહીંથી બીજી ત્રાસી લીટી દોરીશું, એ પણ આપણે બે ત્રાસી લીટી દોરવાની છે ફ્રેન્ડ્સ.
તો હવે અહીંથી એક ત્રાસી લીટી કરીશું આપણે આમ, અને બીજી ત્રાસી લીટી આપણે અહીંથી દોરીશું આ રીતે. દેખાય છે ફ્રેન્ડ્સ બધાને? હા, જુઓ તો આ રીતનું આપણું ચિત્ર રેડી થાય છે. આ ચિત્રને આપણે કહીશું ભાત ચિત્ર. તો આજે આપણે કયું ચિત્ર દોર્યું ફ્રેન્ડ્સ? ભાત ચિત્ર. હા, આ ભાત ચિત્ર છે. ફ્રેન્ડ્સ, તમારી જે બુક છે ને કેતન ચિત્રકલા, હા, એમાં પણ આ રીતનું ચિત્ર છે. તમારે પણ આ ભાત ચિત્ર એ બુકમાં ડ્રો કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ સરસ રીતે ડ્રો થઈ જાય પછી શું કરીએ છીએ આપણે? બોર્ડર. તો આપણે હવે સ્કેચ પેનથી એની બોર્ડર કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બોર્ડર કરવાની છે. તો બોર્ડર હંમેશા કયા કલરથી થાય છે? કાળા. હા, તો મેં અહીં કાળા કલરની સ્કેચ પેન લીધી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે કાળા કલરથી બોર્ડર કરી દઈશું. તો આપણે કાળા કલરથી હવે બોર્ડર કરીશું. બધા સરસ રીતે બોર્ડર કરજો. ફૂટપટ્ટીનો ઉપયોગ કરતા રહેજો આમાં, તો બોર્ડર આપણી સરસ થશે. હવે ઊભી લીટી કરીશું આ રીતે. હવે આડી લીટી કરીશું અહીં. હવે ફરીથી ઊભી લીટી કરીશું. ફ્રેન્ડ્સ, હવે વચ્ચેની ચાર ત્રાસી લીટી છે ને એને પણ આપણે બોર્ડર કરી દઈએ બ્લેક કલરથી. જોજો બધા ધ્યાનથી, તમારે પણ આ રીતે સરસ બોર્ડર લાઈન કરવાની છે. થાય છે ને બધાની? સરસ રીતે કરજો બધા બોર્ડર. જુઓ આ રીતે સરસ બધી બોર્ડર લાઈન કરી દેવાની છે બ્લેક કલરથી. ઓકે ફ્રેન્ડ્સ, થઈ ગઈ ને બોર્ડર બધાની? હવે આમાં તમે સરસ કલર પૂરજો. પૂરશો ને ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, આપણે આજે જે ભાત ચિત્ર દોર્યું ને એમાં તમે સરસ કલર કરજો. તમારી બુકમાં સરસ કલર કરેલો છે જ, તો તમારે પણ ડ્રો કરવાનું છે અને એ રીતે સરસ કલર પૂરવાનો છે. તો ફરી મળીશ નવા વિડીયો સાથે. બાય.